अत्यारे उपस्थित तमाम श्रद्धावान अमारा भाइयों श्रद्धांजलि माटे पुष्पांजलि माटे अश्रुअंजलि माटे गीतांजलि माटे भावअंजलि माटे अश्रुअंजलि माटे के आपणे सौ अहीं उपस्थित थया छो માતાજીના આશીર્વાદ લેવા માટે. આપણે બધા સમાન છીએ, કોઈ નાનો કોઈ મોટો નહીં. માત્ર ફરક એટલો છે, અમે બોલનારા છીએ, અમે કોઈ મહાપંડિત કોઈ વિદ્વાન નથી. તમારા જેવા જ છે. પછી તમારા ગાયત્રી પરિવારના પરિજનો સૌને ખૂબ ખૂબ મારા નમન અભિવાદન નમસ્કાર. હવે આ જે પ્રાર્થનાઓ છે મૃત્યુ પાછળની, જે શ્રદ્ધાંજલિઓ છે, એ કોઈ અંધશ્રદ્ધા નથી, કોઈ મૂર્ખતા નથી, સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. હવે એને સમજવા માટે તો ગુરુદેવજીએ કુલ 3200 પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકનું નામ છે જીવન અને મૃત્યુ. એવા પુસ્તકો પણ ગુરુજીએ 15-20 લખ્યા છે. ગુરુજી પ્રાણવાન હતા અને જ્યારે ગાયત્રી મંદિરે અથવા ગાયત્રી શક્તિપીઠોએ અથવા શાંતિકુંજમાં જ્યારે કાર્યક્રમની શિબિર થાય ને ત્યારે એમ લખે છે, પ્રાણવાન શિબિરાર્થીઓ. એટલે પ્રાણ, પ્રાણ એટલે શું? પ્રાણ એટલે આપણી અંદર જે ઉર્જા છે, આપણી અંદર જે ચેતના જે છે, આપણી અંદર જે શક્તિ છે, જે જ્ઞાન તત્વોની અંદર શક્તિ છે, એ પ્રાણ છે. એ પ્રાણ જ્યારે જ્ઞાન તત્વો નબળી બને, જ્યારે કમજોર બને, જ્યારે ક્ષીણ થાય, એ પછી એ તંતુઓ જ્ઞાન તત્વો પોતાના ખીણ જે થયેલી આ જે પ્રાણ શક્તિ છે એ પહેલાં ગળામાં જાય, ગળા પછી એ મસ્તિષ્કમાં મન સાથે તમામે તમામ શરીરની અંદર પસાર થઈ આવ જાવ કરી અને 5 ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા, કા આંખ દ્વારા, કા કાન દ્વારા, કા મોઢા દ્વારા, કા નાક દ્વારા એ નીકળી જાય છે. એ પ્રાણ જ્યારે જ્ઞાન તત્વો, ડોક્ટર પણ જ્યારે ઓપરેશન કરે ત્યારે એ જ્ઞાન તંતુઓને આપણે ખબર ન પડે નબળી પાડવા માટે ક્લોરોફોર્મ આપે, એટલે ટોપી સિંગવાડે આપણે એની સાદી ભાષામાં ક્લોરોફોર્મ આપે, જેથી કરીને આપણી જ્ઞાન તંતુઓ નબળી રહી જાય. એટલે ઓપરેશન જે જગ્યાએથી થાય એને ખબર પડે નહીં, દુખાવો થાય નહીં. એટલે કુદરતી આ જગતની અંદર એટલી બધી વસ્તુઓ મૂકી છે જેનાથી આપણે જે પ્રાણ છે એ આપણા બળવાન થાય છે, સશક્ત થાય છે, ઉર્જા મળે છે, ચેતરા મળે છે. એક રાજાએ પોતાના પ્રજાઓને કીધું કે મને આ જગતની અંદર મોંઘામાં મોંઘી કોઈ વસ્તુ હોય એ સાબિત કરી બતાવે તો હું એને પુરસ્કાર આપીશ. મારી પાસે તખ્તો તાજ છે, મલિકાઓ છે, સોનાના વાસણો છે, સોનાનું મુગટ છે, મારી પાસે ચાંદીની થાળીઓ છે, પાણી પીઉં છું, સોનાના ગ્લાસમાં પીઉં છું, પણ એનાથી પણ કોઈ મને મોંઘી વસ્તુ બતાવે તો એને પુરસ્કાર આપીશ. ત્યારે એ દંડોર આવી ગયો એના રાજ્ય શાસનમાં, એની વ્યાસતમાં એક આવ્યો કોઈ તમારા જેવો પ્રાણવાન વ્યક્તિ. પેલા એને કીધું રાજાએ કે મારું મુગટ જો સોનાનું કેટલું બધું મોંઘું છે, જે તાજ તખ્ત ઉપર બેઠો છું કેટલું મોંઘું છે. તો પ્રાણવાન વ્યક્તિએ કીધું કે જે તાજ છે એ મસ્તિષ્ક ઉપર છે, જેવું મસ્તિષ્ક તમને છે એવું મને પણ છે, જે ગ્લાસ ચાંદીનું છે એ તમે ગ્લાસ નથી પીતા પણ એની અંદર જે પાણી પીઓ છો એ પાણી તમે બી પીઓ છો, હું બી પીઓ છું. એ જે તમે સોનાની થાળીમાં ખાઓ છો એ અનાજ છે, એ તમે બી ખાઓ છો, હું બી ખાઉં, તું થાળી નથી ખાતો, તું તો અનાજ ખાય છે. મલિકા, મલિકાઓ તો કીડીઓની બી હોય છે, ચીટીઓની બી મલિકા હોય છે, તમને મલિકા હોય તો શું મોટી વાત છે, સૌની મલિકા હોય, ચીટીઓને હોય, હરણને હોય, સસલાને હોય, દરેકની મલિકા હોય છે, તો એમાં શું મોટી વાત છે. તો કે ઠીક છે, આ બધી તમારી વાતો બરાબર છે, જે વસ્તુ છે એ મારી મોંઘીઓ ખરી પણ એ બધું એ તમારી પાસે છે, મારી પાસે છે, પણ એની અંદર આપણે બધું ખાઈએ છીએ, પીએ છીએ અને માણીએ છીએ. તો સૌથી મોંઘી વસ્તુ છે જે આપણે બધાએ અનુભવ કરી આથી 2 વર્ષ પહેલા,
કે મોકામાં મોંઘી વસ્તુ છે આ જગતની અંદર તો મનુષ્યનો અવતાર જે તમને મળ્યો છે આ અવતાર એને સાર્થક બનાવવું આપણા હાથમાં છે અને બીજું છે આ મોંઘામાં મોંઘી પ્રકૃતિ જે એની અંદર વનસ્પતિ છે પ્રાણવાયુ છે એ મોંઘામાં મોંઘી છે ત્રીજું મોંઘું છે જે પ્રાણ આપણે આવજા કરે છે એ મોંઘું છે જ્યારે કોરોનામાં પ્રાણ આવજા ન કરતા તો કેટલું મોંઘું થઈ ગયું હતું પ્લેનોમાં ગયા લોકો કરોડો રૂપિયા વાપર્યા પ્રધાનોની લાગત થઈ મિનિસ્ટરોની લાગત થઈ સારા ડોક્ટરે પણ એ પ્રાણોની આવજાઓ જેને નિયંત્રિત કરી શક્યા અને જેને ફાયદો થયો એ નિયંત્રિત કરી શક્યા બાકી તો કરોડો રૂપિયા વેડફ્યા તો બી પ્રાણોને નિયંત્રિત કરી શક્યા નહીં અને કેટલા કોરોનામાં ગયા તો આ પ્રાણોની જે આવક જાવક છે જે પ્રાણવાયુ પ્રાણવાયુ એટલું નામ આપ્યું છે કે એ પ્રાણ જ છે એ પ્રાણવાયુ એક જગ્યાએ નથી આપણી અંગ 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 રોમ રોમમાં છે એ જ્યારે જ્ઞાન તંતુઓ જે મન સાથે જોડાયેલી છે એ જ્યારે નીકળે છે એને મૃત્યુ કહેવાય છે એ જ્ઞાન તત્વો નબળી પડવાથી આપણા શરીરમાં પીડા થાય છે પણ એ પીડા કોને થાય છે વધારે કે જેને આ સંસારમાં સંપત્તિની અંદર પૈસાની અંદર આપણા બાળકોની અંદર પરિવારની અંદર વધારે મોહ રાખ્યો હોય ત્યારે એને વધારે પીડા થાય છે ઓહો હું તો જઈ રહ્યો છું આ તો બધું હવે તો વયું ગયું માનું તો એને વધારે પીડા થાય છે પણ જો જેના સંસ્કાર આદર્શ ઉચ્ચ ગુણોવાળા હોય તો જ્યારે એના પ્રાણ નીકળતા હોય ને તો એને પીડા ઓછી થાય તો તમે ઘણા લોકો હવે બે નાનું ઉદાહરણ આપું છું કે જે પીડાદાયક પ્રાણ નીકળે છે ત્યારે એ વ્યક્તિ જે છે એનું મોઢું ફાટી જાય છે કાં આંખના ડોળા નીકળી જાય છે કાં કાનમાં રોમ વહી જાય છે પણ જે શાંતિપૂર્વક પ્રાણ છોડે છે એના મુખમંડળ ઉપર આનંદ સ્વરૂપ અને એકદમ જેને કહેવાય કે આમ હાસ્ય જેવું આપણે ભાસ થતું હોય આપણે કંઈ જોતો હજી એવું ને એવું તેજ છે આના મોઢામાં એ પ્રાણ વ્યક્તિ આમાં ગુરુદેવ બેઠા છે ગુરુદેવના ગુરુદેવ 650 વર્ષ હજી સાક્ષાત હિમાલયમાં સક્ષમ સ્વરૂપ વાળાને જેનો દ્રષ્ટિકોણ ધીરે ચક્ષુ વાળો હોય એને દેખાય હજી હિમાલયની અંદર છે ગુરુદેવના ગુરુદેવ ગુરુદેવ જન્મ મૃત્યુ નિશ્ચિત નથી પણ ગુરુદેવ પોતાનું મૃત્યુ નિશ્ચિત કર્યું હતું ગાયત્રી માતાના જન્મ દિવસે કે મારું મૃત્યુ અવશ્ય છે હું જઈશ અને તે દિવસે ગયા તો એ પ્રાણવાન વ્યક્તિ છે પ્રાણવાન વ્યક્તિનો એક બીજો ઉદાહરણ આપણી સામે છે તમે સૌએ નેપોલિયન બોનાપાર્ટનું નામ સાંભળ્યું હોય એ આપણે પુસ્તકોમાં વાંચી લીધું છે એ એટલા બધા એને વિશ્વના સમ્રાટ હતા એને એટલું બધું વિશ્વની અંદર આ દેશો જીત્યા હતા કે એના સૈનિકને કે એ કરે એના સૈનિક જે છે ને એને આપણે પૂછીએ ને કે તમે આટલા બધા યુદ્ધો કેમ જીતો છો તો એ સૈનિક કે અમે કરી બતાવીએ કે કઈ બતાવીએ હવે એ મોટી વાર્તા છે એને આપણે છોડી દઈએ હવે એની વાત વાત છોડીને આગળ આપણે વધીએ કે એટલો બધો પ્રાણવાન હતો એટલો બધો પ્રાણવાન હતો જ્યારે એને છેલ્લે હારી ગયા હતા એને કારવાસ જેલમાં હતા એ જેલ દરિયાની વચ્ચે જેમ કાળા પાણીની સજા હોય જેમ આપણે ઘણાને એવી આપણા ભારતમાં પણ મળેલી છે એટલે દરિયાના કિનારે કાળા પાણીની સજા છે તો એવી સજા ભોગવતા હતા નેપોલિયન બોનાપાર્ટ પણ એને પોતાના મા પ્રત્યે અતિશય લાગણી હતી તો એને મૃત્યુ વખતે પોતાના માને એટલો બધો યાદ કર્યો કે સદે ન્યા માતા પાસે પહોંચી ગયા અને ન્યા પ્રાણ છોડી દીધા જેલની અંદર અને એ સદે માતા પાસે પહોંચ્યા અને માતાને કીધું હું યુદ્ધો કરીને બહુ હારી ગયો છું થાકી ગયો છું પરાજિત થયો છું હવે ઉપર જઈને રૂમમાં સુઈ જાઉં છું એની માતા કીધું ભલે કાંઈ વાંધો નહીં સુઈ જાઓ ત્યાંથી બીજે દિવસે સમાચાર આવે છે કે નેપોલિયન બોનાપાર્ટ એની મમ્મીને એ મૃત્યુ થયું છે ઉપર જઈને જોયું તો કંઈ હતા જ નહીં એને તો ઉપર જઈને આરામ જ કર્યો તો આ પ્રાણવાન વ્યક્તિઓ આપણે ઘણી વાર કહીએ કે આ વ્યક્તિ તો બહુ કામ કરે છે બહુ કીર્તિશીલ છે સ્વાધ્યાયની ભાષામાં કહીએ તો બહુ કીર્તિશીલ છે તો એટલા બધા એ લોકો જોરદાર કામ કરી શકતા હોય છે આપણી સામે આપણા પ્રધાનમંત્રીની ઉર્ધાની વાત કરીએ તો એટલા બધા કૃતિશીલ હોય છે એટલા બધા એના નિર્ણયો સક્ષમ હોય છે એ પ્રાણવાન વ્યક્તિઓ તો આપણે પણ એવા થઈ શકીએ જો આપણે એવા આદર્શોને એવા સાત્વિક આહારને એવા વ્યવહારને આપણે જો અપનાવીએ તો આપણે પણ પ્રાણવાન થઈ શકીએ છીએ તો આ તો મૃત્યુ છો
तो आज मृत्यु थो ज्ञान तंत्र नबड़ी पड़ी गई आप शरीर खीर थी गयी चेतना नबड़ी पड़ी गई तो ई छोड़ी जे आपणे नव शरीर आत्मा में धारण कर जन्म है અને આ મૃત્યુ છે આ રીતે જન્મ મૃત્યુ પરિવર્તનશીલ છે એ જન્મ મૃત્યુ ત્યાં કરે છે જો પરિવર્તનશીલ જગત ન હોય તો જગતની અંદર દુર્ગંધ છવાઈ જાય અને જગતની અંદર ગતિશીલતા ન હોય તો જળતા જળતા આવી જાય અને કોઈ પણ એવા ઘણા ધર્મોની અંદર સંતો એવા થઈ ગયા છે આ સંત આપણે કીધું તું સ્વામિનારાયણ સંત કદાચ કોઈ બેઠા હોય તો મને 100 વીંછીઓના ડંક લાગે ડંક થાય કે આ મારા કોઈ ભક્તને કાંઈ તકલીફ ન થવી જોઈએ એટલી બધી એ લોકોની અંદર શક્તિ હોય કે 100 વીંછીઓ પર મને ડંખ મારશે તો મને પીડા નહીં થાય એટલી બધી એની અંદર તાકાત હોય છે એટલા બધા પ્રાણમાં હોય છે તો દરેક ક્ષેત્રની અંદર જેવા વલ્લભાચાર્ય આપણે જે આપણે હવેલી પલ્લીના વૈષ્ણવ તો એની અંદર બી એવી તાકાત હતી 84 બેઠકોની જે નિર્માણ થયું છે તો આવા પ્રાણમયન વ્યક્તિ હોય જગતમાં ઇતિહાસ રચે છે હવે આ ઇતિહાસની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આપણે આ ગાયત્રી મંત્રની શક્તિ વિશે થોડી વાત કરી ઓમ શબ્દથી દરેક લગભગ આપણા મંત્રો ચાલુ થાય છે અને આપણે સાહેબે હમણાં કીધું કે કમર ટટ્ટાર કરીને બેસું કમર ટટ્ટાર કરવાથી જે નાભી ચક્ર છે આપણે જે શસ્ત્ર ચક્રો છે એ જ્યારે નાભી ચક્ર છે ને એ આપણું સક્રિય થઈ જાય છે જો આપણા ચક્રો સક્રિય હોય ને તો આપણે મેળે પ્રાણવાન બની અને સાથે સાથે જો ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરીએ એ જગતની અંદર હું નથી કહેતો પણ આખા તમામ તમામ વિશ્વના ઋષિ મુનિઓ વશિષ્ઠથી ભારદ્વાજથી માંડીને વિશ્વામિત્ર સુધી તમામે કીધું છે અને ગીતાની અંદર બી એમ છે કે હું જો છંદોમાં છંદ છું તો એ ગાયત્રી છંદ છું ગીતાની અંદર બી કૃષ્ણે લખેલી તો આ ગાયત્રી વિશ્વ માતા ગાયત્રી છે જે વિશ્વની માતા છે જેના પછી આ ઋગ્વેદની ઋચાઓની અંદર આ લખેલું છે તો એવી આની અંદર પ્રાણ છે એ આપણે બ્રહ્મરુદ્ર છે આપણી શાંતિકુની અંદર તમે આ ગાયત્રી મંત્ર બોલો ને તો જે શબ્દ બોલો ને ઓમ તો ઓમ ઉપર લાઈટ થાય વચ્ચેથી બોલો પછી એવું જરૂર નથી લાઈનથી બોલો તત્સવી તો તત્સવી ઉપર લાઈટ થાય એની ઉર્જા સીધી ઇલેક્ટ્રિસિટી ઉપર પડે અને તરત જ એના ઉપર જ લાઈટ થાય એ અત્યારે બ્રહ્મ વર્ચસ્વ કેન્દ્ર છે શાંતિકુંજ હરદ્વારની અંદર અને દરેક ગુરુથી દરેક વસ્તુને વિજ્ઞાન સાથે જોડીને અને જબરદસ્તના વૈજ્ઞાનિક સંશોધનો કેન્દ્રો છે તો આવી ઘણી વાતો આપણે કરી શકશું તો હવે આપણે અંતિમ વાત કરીએ કે ઓમ જે છે એ જગતનો પ્રથમ શબ્દ છે જે 24 કલાક ગગન મે થાલ ગગન એ થાળ છે રવ ચંદ દીપક એ બધા તારકા મંડળ એ બધા દીપકો છે અને ઓમનો અનંત વાત અનંત શબ્દ 24 કલાક કેવી રીતે ચાલે છે ઓમનો શબ્દ એ ઋષિ મુનિએ સાંભળ્યો છે એ સ્વસ્તિકની જેમ આપણે સ્વસ્તિકનો જે ચિત્ર છે એવી રીતે એ ચારે દિશાઓમાં આ ઓમ શબ્દનો જે ઉચ્ચારણ જે બ્રહ્મ શબ્દ છે જે મૂળ શબ્દ છે એનું થતું હોય છે તો અત્યારે આ પ્રક્રિયા જે છે 12 દિવસ સુધી જે છે એ મૃતકની આત્મા પોતાના જગ્યાની આસપાસ જ હોય અને ફરતા હોય બધું જોતા હોય અને રડતા હોય કે હું મારા પરિવારથી અલગ પડી છું